हेलो विद्यार्थी मित्रों, हूँ मिहिर पटेल। आपणे यूट्यूब चैनल दीपम ज्ञान क्रांति में आप सबनो हार्दिक स्वागत करूँ छूँ। आ वीडियो में आपणे धोरण 12 विषय समाजशास्त्र जेनो चैप्टर नंबर 4 स्त्री सशक्तिकरण, तो आ वीडियो में आपणे स्त्री सशक्तिकरण अर्थ शू है अने तेनु महत्व शू रहेलू छे तो ते अंगेनी विस्तृत चर्चा करीशुं। तो सौ प्रथम अर्थ जोईए तो स्त्री सशक्तिकरण एटले के एम्पावरमेंट कोने कहेवामां आवे छे अने तेनो उद्भव कई रीते थयो आपणे जाणीए ज छीए। आपणे अगाउना विडियोमां पण चर्चा करी हती के पहेलाना समयमां जे स्त्रीओ हती तो एमने समाजमां जे स्थान हतुं ते ओछा प्रमाणमां आपवामां आवतुं हतुं। तेमणे कोई निर्णय लेवानो होय तो निर્ણયમાં પણ તેમને કોઈ મહત્વ આપવામાં ન આવતું હતું અને એ સ્ત્રી ઘરની બહાર કોઈ પણ કાર્ય કરવામાં તેને પરમિશન આપવામાં આવતી ન હતી। પરંતુ જેમ જેમ સમયમાં પરિવર્તન આવતો ગયો, સમય બદલાતો ગયો, તેમ તેમ હવે આજની 21મી સદીમાં સ્ત્રીઓને પણ પુરુષોની સમોવડી બની ગઈ છે અને જે પુરુષો કાર્ય કરી રહ્યા છે તે જ કાર્ય પણ સ્ત્રીઓ કરી રહી છે, તો એને સ્ત્રી સશક્તિકરણ કહેવામાં આવે છે। ઉદાહરણ લઈએ તો અવકાશયાનના ક્ષેત્રમાં પણ કલ્પના ચાવલા છે, સુનિતા વિલિયમ, તો તેમણે પણ પ્રગતિ કરી છે। તેવી જ રીતે સ્પોર્ટમાં છે મિતાલી રાજ છે, અલગ અલગ ખેલાડીઓએ પણ જે પુરુષો કાર્ય કરી રહ્યા છે તેમાં જ સ્ત્રી પણ એ કાર્ય કરી રહી છે અને અલગ અલગ ક્ષેત્રોમાં જ્યાં પુરુષોનું વર્ચસ્વ હતું ત્યાં હવે સ્ત્રીઓ પણ એ કાર્ય કરી રહી છે, તો તેને શું કહેવામાં આવે છે? સ્ત્રી સશક્તિકરણ કહેવામાં આવે છે। હવે સ્ત્રી સશક્તિકરણ છે તો એને એમ્પાવરમેન્ટ કહેવામાં આવે છે। હવે એ શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો, મૂળ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે, તો એ લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે, તો તેની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ। તો સશક્તિકરણ, તો સશક્તિકરણ કોને કહેવામાં આવે છે? તો એમ્પાવરમેન્ટ, વુમન એમ્પાવરમેન્ટ, એ શબ્દથી તમે પરિચિત જ હશો। તો આ શબ્દનો ઉદ્ભવ ક્યારે થયો? તો આ શબ્દનો ઉદ્ભવ 1970ના દાયકામાં લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની ચર્ચામાં થયો હોવાનું ઇવલિન હસ્ત નોંધે છે। તો આ તમારે યાદ રાખવાનું છે, શોર્ટ ક્વેશ્ચનમાં અથવા તો એમસીક્યુમાં તમને પૂછાઈ શકે કે જે એમ્પાવરમેન્ટ શબ્દ છે તો એનો ઉદ્ભવ કઈ ભાષામાં થયો અથવા તો ક્યારે થયો? તો એમ્પાવરમેન્ટ શબ્દનો ઉદ્ભવ ક્યારે થયો? 1970માં। મૂળ કઈ ભાષા? તો લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની ચર્ચા થયો હોવાનું ઇવલિન હસ્ત દ્વારા નોંધવામાં આવે છે। નારીવાદી વિચારકો અને કર્મશીલોએ એ ખ્યાલને આગળ વધાર્યો। 1980 પછી આ ખ્યાલને વધુ ને વધુ ઉપયોગ થવા લાગ્યો। આપણે જોયું કે જે પ્રાચીન સમયમાં હતા તો પ્રાચીન સમયમાં સ્ત્રીઓને ઘરના કામ જ કરવાના હતા, પરંતુ આજનો જે સમય છે, આધુનિક સમય છે, 21મી સદી છે, તો એમાં પુરુષ જે કાર્ય કરે છે એમાં પણ સ્ત્રી હવે એ કાર્ય કરતી થઈ ગઈ છે। જેનું ઉદાહરણ લઈએ તો અવકાશ ક્ષેત્રે, સ્પોર્ટ ક્ષેત્રે, તેવી જ રીતે અલગ અલગ જે ક્ષેત્ર છે તો એ તમામ ક્ષેત્રમાં સ્ત્રીઓ પણ હવે એ કાર્ય કરી રહી છે। તેનું ઉદાહરણ છે મીરા કુમાર, જે ભારતના લોકસભાના સ્પીકર હતા, તો એ પણ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે સ્ત્રી સશક્તિકરણનો હાલ ઉપયોગ થઈ રહ્યો છે અને જે સ્ત્રીઓ છે તો એ અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપી રહી છે। તો ભારતના સમાજશાસ્ત્રી યોગેન્દ્ર સિંહ નોંધે છે તેમ સશક્તિકરણની વિભાવના વિશાળ સૂચિતાર્થો ધરાવે છે। તો ભારતમાં કોના દ્વારા નોંધવામાં આવ્યું છે? તો યોગેન્દ્ર સિંહ દ્વારા નોંધવામાં આવ્યું છે કે સશક્તિકરણની વિભાવના વિશાળ સૂચિતાર્થો ધરાવે છે। સશક્તિકરણનો ખ્યાલ કારા અને સીમાંત સમૂહોની સામાજિક ચળવળની વિચારસરણીમાંથી ઉદ્ભવ્યો છે। તો હવે જે સ્ત્રી સશક્તિકરણ છે તો એ ભારતમાં કઈ ચળવળ દ્વારા ઉદ્ભવ્યો છે? તો એ તમારે યાદ રાખવાનું છે, કારા અને સીમાંત સમૂહની સામાજિક ચળવળના વિચારસરણીમાંથી આ ખ્યાલ ઉદ્ભવ્યો છે। તેમાં સંશોધનની ઉપલબ્ધિ, વ્યવસાય, શિક્ષણ, આરોગ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે। શું છે? કઈ કઈ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો? તો આ તમને 2 માર્કમાં પૂછાઈ શકે કે જે સ્ત્રી સશક્તિકરણ છે તો એ ભારતમાં કયા ક્ષેત્ર પર અથવા તો કઈ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે? તો મુખ્યત્વે 4 બાબત છે, સંશોધનની ઉપલબ્ધિ, તેવી જ રીતે વ્યવસાય, જે આપણે વ્યવસાય જોયા કે સમાજ સ્પોર્ટ ક્ષેત્ર છે, અવકાશ ક્ષેત્ર છે, તેવી જ રીતે કોઈ સ્પીકર હોય, અધ્યક્ષ હોય, નેતા, તો એ તમામ ક્ષેત્રમાં વ્યવસાયમાં સ્ત્રીઓ સશક્તિકરણ થયેલું જોવા મળે છે। શિક્ષણમાં તો
પહેલાનો જે સમય હતો તો એ સમયમાં સ્ત્રીઓને ઓછું શિક્ષણ આપવામાં આવતું હતું અથવા તો નહીવત શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યારબાદ છે આરોગ્ય. તો પહેલાંના સમયમાં જે આરોગ્ય હતું તો એ સ્ત્રીઓ પ્રત્યે એટલું ધ્યાન આપવામાં ન આવતું હતું. જે આરોગ્યની સુવિધા હતી તો એનો વિકાસ પણ ન થયો હતો અને સ્ત્રીઓને આરોગ્યની સુવિધા પૂરતી પાડવામાં ન આવતી હતી. તેના કારણે પણ જે સ્ત્રીઓ હતી તો એમનું શોષણ થતું હતું. પરંતુ આજનો જે સમય છે તો સ્ત્રીઓનો સશક્તિકરણનો સમય છે અને સ્ત્રીઓનો વિકાસ થઈ રહેલો છે. તો મુખ્યત્વે ચાર બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું છે. કઈ કઈ બાબતો? તો સંશોધનની ઉપલબ્ધિ, વ્યવસાય, શિક્ષણ અને આરોગ્ય પર ભાર મૂકવામાં આવ્યો. ભારતના સંદર્ભમાં સ્ત્રીઓના સશક્તિકરણ માટેની ચળવળ અને વિચારસરણી, સ્વાતંત્ર્ય ચળવળ અને સ્ત્રી મુક્તિના સંદર્ભમાં જોવા મળે છે. તો કઈ કઈ બાબતમાં ભારતમાં જોવા મળે છે? તો સશક્તિકરણ માટેની ચળવળ, જે અનેક અલગ અલગ આંદોલનો થયા, ચળવળો થઈ, તે વિચારસરણી. તો વિચારસરણીમાં તફાવત જોવા મળે છે. હવે તફાવતમાં ભિન્નતા જોવા મળી છે. પહેલાંના સમયમાં શું હતું? તો સમાજમાં શું હતું? તો સ્ત્રીઓને શિક્ષણ આપવામાં ન આવતું હતું. સ્ત્રીઓને શિક્ષણ નહીં આપવામાં આવતું. પરંતુ આજનો જે સમાજ છે તો એમની વિચારસરણીમાં બદલાવ આવ્યો અને સ્ત્રીઓ પણ પુરુષોની તુલનામાં વધુ શિક્ષણ મેળવે છે. તેવી જ રીતે તેનું ઉદાહરણ જોઈએ તો આપણે શિક્ષણમાં જે સ્ત્રીઓ વધારે પ્રમાણમાં શિક્ષણ મેળવી રહી છે, વિચારસરણીમાં તફાવત જોવા મળે છે. તેવી જ રીતે સ્વાતંત્ર્ય ચળવળ અને સ્ત્રી મુક્તિના સંદર્ભમાં જોવા મળે છે. સશક્તિકરણ એટલે એમ્પાવરમેન્ટમાં પાવર એટલે કે સત્તા અથવા તો નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે ઉદાર વિચાર સાથેનો ગાઢ સંબંધ છે. તો આ તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે. સશક્તિકરણ એટલે શું? તો એમ્પાવરમેન્ટ, જે એમ્પાવરમેન્ટ છે તો એમાં પાવરનો અર્થ થશે સત્તા અથવા તો નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે ઉદાર વિચાર સાથેનો ગાઢ સંબંધ. હવે જે સ્ત્રીઓ છે તો એમને પાવર આપવામાં આવ્યો છે, એટલે કે સત્તા આપવામાં આવી છે કે ગમે તે ક્ષેત્રમાં તે નિર્ણય લઈ શકે અને જે નિર્ણય લેવામાં ઉદાર વિચાર સાથેનો જે ગાઢ સંબંધ છે તો એને સશક્તિકરણ કહેવામાં આવે છે. તો સશક્તિકરણ એટલે શું? તો એમ્પાવરમેન્ટ, જેમાં પાવરનો અર્થ શું થશે? તો સત્તા અથવા તો નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે ઉદાર વિચાર સાથેનો જે ગાઢ સંબંધ જોવા મળે છે તો એને સશક્તિકરણ કહેવામાં આવે છે. ઉદાહરણ લઈએ તો કોઈ સ્ત્રી છે તો હવે એ કોઈ ક્ષેત્રમાં કાર્ય કરી રહી છે. હવે એ ક્ષેત્રમાં કોઈક નિર્ણય લેવાનો હોય તો એ નિર્ણય લેવાની સત્તા સ્ત્રીને આપવામાં આવે અથવા તો તેને નિર્ણય અથવા તો સત્તા આપવામાં આવે કે કોઈ પરિસ્થિતિમાં નિર્ણય લેવો છે તો એ નિર્ણય આપવાની જે સત્તા છે તો એને એમ્પાવરમેન્ટ કહેવામાં આવે છે. સ્ત્રી સશક્તિકરણમાં સ્ત્રી શક્તિ એટલે કે પાવર મહત્વની છે, જેમાં બળ અને પ્રભાવ સમાવિષ્ટ છે. તો જે સશક્તિકરણ છે એમાં શું પ્રભાવિત છે? તો બળ અને પ્રભાવનો સમાવેશ થયેલો જોવા મળે છે. હવે એની વ્યાખ્યા જોઈએ. સરળ શબ્દમાં આપણે કેવું હોય તો મહિલા સશક્તિકરણનો અર્થ મહિલાઓમાં એવા પ્રકારની શક્તિ હોવી જેમાં પોતાના જીવન નિર્વાહ માટે પોતાની ઈચ્છા અનુસાર કરવા માટે સક્ષમ તથા સ્વતંત્ર હોય. તો સરળ ભાષામાં આપણે મહિલા સશક્તિકરણ કોને કહી શકીએ? તો મહિલાઓમાં એવા પ્રકારની શક્તિ હોવી જેમાં પોતાના જીવન નિર્વાહ એટલે કે પોતાની જે જરૂરિયાત છે તો એ પરિપૂર્ણ કરવા માટે પોતાની ઈચ્છા અનુસાર કાર્ય કરવા માટે સક્ષમ અને સ્વતંત્ર હોય. હવે કોઈ સ્ત્રી છે તો એણે ભણીને વકીલ બનવું છે અને પોતાની જીવન નિર્વાહ એટલે કે પોતાની જે પ્રાથમિક જરૂરિયાત છે તો એ સંતોષવી હોય તો સ્ત્રીની ઈચ્છા શું છે? તો વકીલ બનવાની. તો એ ઈચ્છા અનુસાર તે સ્વતંત્ર રીતે અભ્યાસ કરી શકે તો એને મહિલા સશક્તિકરણ કહેવામાં આવે છે. હવે રેણુકા પામૈયા કહે છે કે મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અને સમાનતા અથવા તો મહિલાની સ્વતંત્ર્ય ઓળખ અથવા તેનો મનુષ્યના રૂપમાં સ્વીકાર થવો. શું છે મહિલા સશક્તિકરણ? એટલે સામાજિક ન્યાય અને સમાનતા અથવા તો મહિલાની સ્વતંત્ર ઓળખ અથવા તેનો મનુષ્યના રૂપમાં સ્વીકાર થવો તો એને મહિલા સશક્તિકરણ કહેવામાં આવે છે. સામાજિક ન્યાય, જે આપણે જોયું હતું કે પ્રાચીન સમયમાં સ્ત્રીઓનું શોષણ થતું હતું, પરંતુ આજનો જે સમય છે તો એમાં સ્ત્રીઓને પોતાની ઈચ્છા અનુસાર નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી છે. તેવી જ રીતે તે ઈચ્છે એમાં શિક્ષણ મેળવી શકે છે, એ કાર્ય કરી શકે છે અથવા તો નોકરી મેળવી શકે છે. એમાં સમાનતા એટલે કે હાલનો જે સમય છે તો પુરુષ અને સ્ત્રી બંનેમાં સમાનતા જોવા મળે છે. તો આ સમાનતા અને મહિલાની સ્વતંત્ર્ય ઓળખ તો એને શું કહેવામાં આવે છે? મહિલા સશક્તિકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી વ્યાખ્યા છે સુશીલા પારીખ.
तो महिला सशक्तिकरण એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું જેમાં શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણા છે શું છે મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું એટલે કે કોઈ પણ સત્તા હોય તો એ સત્તા અથવા તો નિર્ણય લેવાની શક્તિ કોને આપી તો મહિલાઓને આપી અને શક્તિ અને સાધન બંનેની જીવન ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણા સાધનમાં જે તે નોકરીઓનો સમાવેશ થઈ શકે તો શક્તિ અને સાધન બંનેની જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણાને મહિલા સશક્તિકરણ તરીકે ઓળખવામાં આવે છે આમ સ્ત્રી સશક્તિકરણ પરિવર્તનશીલ અને બહુઆયામી અવધારણા છે જે આપણે જોયું હતું કે જે સ્ત્રી સશક્તિકરણ છે એ પરિવર્તનશીલ છે કઈ રીતે પરિવર્તનશીલ છે તો પહેલાંના સમયમાં સ્ત્રીઓનું શોષણ થતું હતું સ્ત્રીઓને શિક્ષણ આપવામાં ન આવતું હતું અને સ્ત્રીઓ ફક્ત ઘરના કામ પૂરતી જ મર્યાદિત હતી પરંતુ આજનો જે સમય છે પરિવર્તનનો સમય છે તો એમાં મહિલાઓ વધારે એ ક્ષેત્રમાં પ્રગતિ કરી રહેલી છે તો એ જે સ્ત્રી સશક્તિકરણ છે તો એ કેવી પ્રક્રિયા છે તો પરિવર્તનશીલ પ્રક્રિયા છે જેમાં સ્ત્રીઓની આત્મા છબી અને સામાજિક છબીમાં પરિવર્તન આવે છે જે આપણે જોયું કે પહેલાંના સમયમાં સ્ત્રીઓનું શોષણ થતું હતું પરંતુ આજના સમયમાં સ્ત્રીઓનું શોષણ થતું નથી અને સ્ત્રી ચાહે એ ક્ષેત્રમાં પ્રગતિ કરી શકે છે એટલે આપણે કહી શકીએ કે સ્ત્રીઓની આત્મા છબી અને સામાજિક છબીમાં પરિવર્તન આવી રહ્યું છે મહિલાઓને એક વ્યક્તિ ગણી તેને સશક્ત બનાવી નિર્ણયમાં સામેલ કરવી સત્તા અને પદ આપવા અને તેની શક્તિઓનો સ્વતંત્ર રીતે વિકાસ કરવો તે તેના મૂળભૂત પાયા છે શું છે તો મહિલાઓને એક વ્યક્તિ ગણી તેને સશક્ત બનાવી એટલે કે આત્મનિર્ભર બનાવી કોઈ નિર્ણય લેવો હોય તો એ નિર્ણયમાં સામેલ કરવી જે આપણે ઉદાહરણ જોયું અગાઉની સ્લાઇડમાં કે કોઈ નોકરી કરતી હોય સ્ત્રી અથવા તો મેનેજર હોય એ સ્ત્રી તો મેનેજર તરીકે સ્ત્રી હોય તો એણે કોઈ નિર્ણય લેવાનો હોય તો નિર્ણય લેવામાં તેને સામેલ કરવી કોઈ કંપની હોય તો કંપનીમાં અથવા તો કોઈ ઉદ્યોગમાં તેને કોઈ નિર્ણય લેવા અંગે સામેલ કરવામાં આવે તો એ સશક્તિકરણ કહેવામાં આવે છે સત્તા તો એને સત્તા આપવામાં આવે કે એ પોતાના નિર્ણય જાતે લઈ શકે પદ આપવા તો એને ઉચ્ચ પદ આપવું જે આપણે પદ જોયા હતા કે સમાજમાં પણ મુખ્યત્વે કેટલા પદો જોવા મળે છે તો 3 પદ જોવા મળે છે કયા કયા તો ઉચ્ચ મધ્યમ અને નિમ્ન પદ તો એને પદ આપવા તેની શક્તિઓનો સ્વતંત્ર રીતે વિકાસ કરવો તે તેના મૂળભૂત પાયામાં જોવા મળે છે તો આપણે જોયું કે પરિવર્તનશીલ છે સ્ત્રી સશક્તિકરણ પરિવર્તનશીલ છે બહુઆયામી જોવા મળે છે અને જે સ્ત્રીઓમાં આત્મા છબી હતી અને સામાજિક છબી હતી તો એમાં પરિવર્તન થયેલું જોવા મળે છે હવે ચંદ્રિકા રાવલ જે છે સ્ત્રી સશક્તિકરણને સમજવાના કેટલાક લક્ષણો જણાવે છે તો આ લક્ષણો તમને 2 માર્કમાં પૂછાઈ શકે કે મહિલા સશક્તિના લક્ષણો કયા કયા છે તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તો પ્રથમ લક્ષણ છે સ્ત્રી સશક્તિકરણ એક પ્રક્રિયા છે શું છે તો એક પ્રક્રિયા છે જે આપણે જોયું હતું તમે જાણો છો કે પહેલાંના સમયમાં સ્ત્રીઓનું શોષણ થતું હતું હાલમાં શોષણ થતું નથી અને મહિલા ચાહે એ ક્ષેત્રમાં પ્રગતિ કરી શકે છે તો એક પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં સ્ત્રીઓને પોતાનું સ્થાન અને મોકળાશ મળે છે એટલે કે સ્ત્રી ઉચ્ચ સ્થાન મેળવી શકે છે અને મોકળાશ એટલે કે સરળતાથી એ કોઈ પણ નિર્ણય લઈ શકે છે તો આ એક લક્ષણ છે કે સ્ત્રીઓમાં પોતાનું સ્થાન અને તેને મોકળાશ મળે છે સ્ત્રી સશક્તિકરણ એક શું છે તો એક પ્રક્રિયા છે આ પ્રક્રિયા સ્ત્રીઓ દ્વારા સામૂહિક રીતે સભાનપણે કરાયેલા પ્રયત્નોની શૃંખલા છે શું છે તો સ્ત્રીઓ દ્વારા ફક્ત એક સ્ત્રી નહીં પરંતુ અલગ અલગ સ્ત્રીઓ દ્વારા એક સામૂહિક રીતે સભાનપણે પોતાની જાગૃત અવસ્થામાં કરાયેલા પ્રયત્નોની શૃંખલા છે ફક્ત એક પ્રયત્ન નથી પરંતુ પ્રયત્નોની શૃંખલા છે તો એ સ્ત્રી સશક્તિકરણનું એક લક્ષણ છે અને આપણે અગાઉના વિડીયોમાં આવનારા જે વિડીયો છે તો એમાં વિસ્તૃત ચર્ચા કરીશું તે સ્ત્રીઓને હકોની અનુભૂતિ કરાવે છે એટલે કે આપણે જોયું કે સ્ત્રીઓની હકોની અનુભૂતિ કરાવે છે હાલમાં સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવે છે શિક્ષણના કારણે તેને પોતાના હકો કયા કયા છે સ્વતંત્રતા છે વાણીની સ્વતંત્રતા છે બોલવાની સ્વતંત્રતા છે કોઈ કાર્ય કરવું હોય તો એની સ્વતંત્રતા છે કોઈ સરકારી નોકરી મેળવવું હોય તો એને સ્વતંત્રતા આપવામાં આવી છે એ હકોની અનુભૂતિ કરાવતી એક પ્રક્રિયા તો એને સ્ત્રી સશક્તિકરણ કહેવામાં આવે છે સત્તાની નવી સંકલ્પના છે શું છે સત્તાની નવી સંકલ્પના જે આપણે જોયું કે સ્ત્રીઓને પહેલાંના સમયમાં ઘરના કામો પૂરતી જ મર્યાદિત રાખવામાં આવતી હતી પરંતુ હાલનો જે સમય છે તો એમાં નવા નવા ક્ષેત્રોમાં એ પ્રગતિ કરે છે સ્પોર્ટમાં જોઈએ તો મિતાલી રાજ છે તેવી જ રીતે અવકાશ ક્ષેત્રમાં જોઈએ તો કલ્પના ચાવલા સુનિતા વિલિયમ્સ છે તેવી જ રીતે સાનિયા નેહવાલ છે તો અલગ અલગ ખેલાડીઓ છે તો એમના દ્વારા નવી સંકલ્પના
ઉદ્ભવવામાં આવી છે. તો આ એક સામાજિક સશક્તિકરણનું લક્ષણ છે. ત્યારબાદ છે સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે, જે આપણે જોયું કે પહેલાંના સમયમાં સ્ત્રીઓને શિક્ષણ આપવામાં ન આવતું હતું, આરોગ્ય પૂરતે પણ એટલું એ જાગૃત ન હતી, પરંતુ આજનો જે સમય છે તો એ પરિવર્તનશીલ છે. સ્ત્રીઓ પોતાને ચાહે એ ક્ષેત્રમાં પ્રગતિ કરી શકે છે, શિક્ષણ મેળવી શકે છે અને સરકારી નોકરી પણ મેળવી શકે છે. તો આપણે કહી શકીએ કે સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. તે સ્ત્રીઓની સભાનતા અનુભવ, વિચાર, વર્તન વગેરે સાથે સંકળાયેલી છે. જે સ્ત્રીઓની સભાનતા છે, જાગૃત અવસ્થા, અનુભવ, સ્ત્રીઓને અનુભવ થાય એ પ્રમાણે કાર્ય કરે છે, વિચાર, વર્તન વગેરે સાથે સંકળાયેલી જોવા મળે છે. તે સ્ત્રીઓ વિશેની પરંપરાગત માન્યતાઓને બદલે છે. જે આપણે જોયું કે પ્રાચીન સમયમાં સ્ત્રીઓ ફક્ત ઘરના કામ પૂરતી જ મર્યાદિત હતી, તેમને શિક્ષણ આપવામાં ન આવતું હતું, આરોગ્ય અંગે તેઓ સભાન ન હતા. પરંતુ પરંપરાગત જે માન્યતા હતી કે સ્ત્રીઓને શિક્ષણ આપવામાં ન આવે, તો એ માન્યતા હવે બદલાઈ ગઈ છે કે શિક્ષણ વધુ પ્રમાણમાં આપવામાં આવે છે. તેમના માટે સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે, તેઓને મફત શિક્ષણ આપવામાં આવે છે. તો આ જે માન્યતા હતી કે સ્ત્રીઓને શિક્ષણ આપવું જોઈએ નહીં, તો એ માન્યતામાં પણ હવે ફેરફાર થયેલો જોવા મળે છે. તે પુરુષ વિરોધી નથી, પરંતુ સ્ત્રીઓમાં સમાજમાં પોતાનું આત્મગૌરવ અને આત્મવિશ્વાસથી આગળ વધે એવું લક્ષ્ય ધરાવે છે. તો જે સ્ત્રી સશક્તિકરણ છે તો એ પુરુષ વિરોધી નથી, પુરુષોને દબાવવા માટે નથી, અથવા તો પુરુષોને નીચા બતાવવા માટેનું નથી, પરંતુ સ્ત્રીઓ જે છે તો એ પોતાને આત્મગૌરવ મળે અને આત્મવિશ્વાસ મળે એ માટે તેઓનું સશક્તિકરણ થયેલું જોવા મળે છે. આશા રાખું છું કે તમને આમાં સમજ પડી ગઈ હશે. હવે જોઈએ સ્ત્રી સશક્તિકરણનું મહત્ત્વ શું છે. તો ભારતીય સમાજમાં સમાજ જીવનના સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય, કાનૂની વગેરે ક્ષેત્રમાં સ્ત્રી સશક્તિકરણનું આગવું મહત્ત્વ રહેલું છે. તો ભારતમાં કઈ કઈ બાબતોમાં આગવું મહત્ત્વ રહેલું છે? તો સામાજિક ક્ષેત્રમાં, આર્થિક રીતે, શૈક્ષણિક રીતે, રાજકીય રીતે અને કાનૂની વગેરે ક્ષેત્રમાં સ્ત્રી સશક્તિકરણનું આગવું મહત્ત્વ રહેલું છે. તો પ્રથમ મહત્ત્વ છે વ્યક્તિગત મહત્ત્વ. તો તેની વિસ્તૃત ચર્ચા કરીએ તો વિવિધ ક્ષેત્રો ઉપરાંત વ્યક્તિગત રીતે સ્ત્રીઓમાં જાગૃતિ આવે, પ્રશ્નો અને પડકારોનો સામનો કરી શકે, કુશળતા વિકસી શકે, નિર્ણયાત્મક સત્તા પ્રાપ્ત કરી શકે અને સ્ત્રીઓ પોતાનું મૂલ્ય સમજી સામાજિક વિકાસમાં યોગદાન આપી શકે, તેમજ સ્વમાન, સમજણ અને સન્માન મેળવી શકે તથા અન્યોને ગંભીરતાપૂર્વક દૂર કરવા કાર્યાન્વિત બની શકે એવા બહુવિધ પાસાના સંદર્ભમાં સ્ત્રી સશક્તિકરણ આવશ્યક છે. તો વ્યક્તિગત રીતે કઈ રીતે મહત્ત્વ છે? તો વિવિધ ક્ષેત્રો જે આપણે જોયા કે અવકાશ ક્ષેત્ર છે, સ્પોર્ટ, તેવી જ રીતે રાજકીય, શૈક્ષણિક, અલગ અલગ ક્ષેત્રમાં વ્યક્તિગત રીતે તેમનો વિકાસ થાય, સ્ત્રીઓમાં જાગૃતિ આવે. જે અલગ અલગ ક્ષેત્રો છે તો એમાં અલગ અલગ સ્ત્રીઓ દ્વારા પ્રતિભા સ્થાપિત કરવામાં આવી છે અને અન્ય સ્ત્રીઓને જાગૃતિ મળે તે માટે વ્યક્તિગત મહત્ત્વ રહેલું છે. ઉદાહરણ લઈએ તો સુનિતા વિલિયમ્સ છે, કલ્પના ચાવલા છે, તો એ અવકાશ ક્ષેત્રમાં પ્રગતિ કરી છે અને તેના કારણે અન્ય સ્ત્રીઓમાં પણ જાગૃતિ આવે તો એમના માટે વ્યક્તિગત મહત્ત્વ ખૂબ જ અગત્યનું છે. સ્પોર્ટમાં આપણે જોવું હોય તો છે સાનિયા નહેવાલ છે, તો એ સ્પોર્ટમાં આગળ વધી છે, તો એને જોઈને અન્ય સ્ત્રીઓમાં પણ જાગૃતિ આવે એ માટે વ્યક્તિગત મહત્ત્વ ખૂબ જ રહેલું છે. અને પડકારોનો સામનો કઈ રીતે કરવો તો એ અગત્યનું છે. કુશળતા વિકસી શકે, નિર્ણયાત્મક સત્તા જો પ્રાપ્ત કરવી હોય તો એ કઈ રીતે પ્રાપ્ત કરવી, સ્ત્રીઓ પોતાનું મૂલ્ય સમજી શકે કે પોતાની જાતનું મૂલ્ય શું છે, કઈ ક્ષેત્રમાં આગળ વધી શકે, તેમના માટે વ્યક્તિગત મહત્ત્વ ખૂબ જ જરૂરી રહેલું છે. ત્યારબાદ છે સામાજિક મહત્ત્વ. તો સામાજિક મહત્ત્વ કોને કહેવામાં આવે છે? તો સ્ત્રી સશક્તિકરણ સમાજમાં સ્ત્રીઓ પ્રત્યેની હીન ભાવનાઓને અવગણે છે, સ્ત્રીઓને સન્માન આપવા તરફ પ્રયત્ન કરે છે. આ સંદર્ભમાં મહાત્મા ગાંધી કહે છે કે જો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલાં ભારતીય નારીનો વિકાસ કરવો પડશે. એટલે કે મહાત્મા ગાંધી શું કહે છે કે આપણો જો ભારત દેશનો વિકાસ કરવો હોય તો સૌથી અગત્યની બાબત શું છે? તો ભારતીય જે નારીઓ છે, સ્ત્રીઓ છે, તો જો એમનો વિકાસ કરવામાં આવે તો આપણે આપણા દેશનો વિકાસ કરી શકીએ. સ્ત્રી વડે કુટુંબ વડે સમાજ અને સમાજ વડે રાષ્ટ્ર બને છે, તેમ સ્ત્રી સમાજનું પાયાનું ક્ષેત્ર છે. એટલે કે કોઈ પણ સ્ત્રી હોય તો એ સ્ત્રીથી કુટુંબ બને છે, કુટુંબથી શું બને છે, તો કુટુંબથી સમાજ બને છે,
અને સમાજથી આખો રાષ્ટ્ર અથવા તો દેશ બને છે। એટલે જ આપણે કહીએ છીએ કે કોઈપણ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ રહેલો છે। તો એક જો સ્ત્રી હોય તો કોઈ કુટુંબમાં સ્ત્રી શિક્ષિત હોય તો તેના કારણે શું થશે, તો કુટુંબમાં પણ શિક્ષણ પ્રાપ્ત થશે। હવે કુટુંબ શિક્ષિત હશે તો એના કુટુંબના દ્વારા અલગ અલગ સમાજ જે સમાજમાં રહેતો હોય તો એ સમાજ પણ શિક્ષિત બનશે। હવે જો સમાજ શિક્ષિત બનશે તો શું થશે, તો રાષ્ટ્ર અથવા તો દેશ પણ વિકસિત થશે અને તેની જે વિચારસરણી છે, મનોવલણ છે, પૂર્વગ્રહો છે તો એ દૂર થશે, બદલાશે। તેના કારણે સમાજ પણ વિકસિત થશે અને તેની સીધી અસર દેશ પર પણ જોવા મળે છે। એટલે આપણે કહી શકીએ કે એક સાંકળ છે, જો સ્ત્રીને શિક્ષિત કરવામાં આવે તો એનું કુટુંબ શિક્ષિત થશે, શિક્ષણ કુટુંબમાં પ્રાપ્ત થશે તો સમાજમાં પરિવર્તન આવશે, અને જો સમાજમાં પરિવર્તન આવશે તો સમગ્ર દેશમાં પણ પરિવર્તન થયેલું જોવા મળશે। સ્ત્રી સશક્તિકરણ સમાજમાં સ્ત્રીઓને થતા અન્યાય, શોષણ કે પજવણીમાંથી મુક્તિ આપી સ્વતંત્રતા તરફ લઈ જવા માટેની મહત્ત્વની પ્રક્રિયા છે। તો સમાજમાં શું મહત્ત્વનું છે, તો સ્ત્રીઓને થતા જે અન્યાય છે, શોષણ છે કે પજવણીમાંથી મુક્તિ આપી સ્વતંત્રતા તરફ લઈ જવાની એક મહત્ત્વની પ્રક્રિયા છે। આ માટે આંદોલનો પણ થયા છે, જે આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓ ઉપર દુષ્કર્મ કરવામાં આવે છે અથવા તો જાતીય સતામણી કરવામાં આવે છે, પરંતુ એમાંથી તેમને મુક્તિ આપી તેમને સ્વતંત્રતા તરફ જવાની એક મહત્ત્વની ઘટના છે। તો એક અગત્યનું પરિબળ છે સામાજિક મહત્ત્વ। સ્ત્રી સંગઠનો અને સામાજિક સુધારકોએ સામૂહિક ચેતના પણ જગાવી છે, એટલે કે અલગ અલગ સામાજિક કાર્યકરો દ્વારા સ્ત્રીઓને શિક્ષિત કરવા અથવા તો સ્ત્રીઓને સશક્તિકરણ માટે અનેક આંદોલનો પણ થયેલા જોવા મળે છે। સશક્તિકરણ સ્ત્રીઓને પોતાના સ્થાનમાં પરિવર્તન લાવવા માટે પોતાના બાળકોનું યોગ્ય સામાજિકકરણ કરવા સક્ષમ બનાવવામાં ઉપયોગી બને છે, તેમજ નેતૃત્વ શક્તિ અને આત્મવિશ્વાસ વધે તે માટે પણ તે આવશ્યક છે। જે આપણે ઉદાહરણ જોયું કે સ્ત્રી શિક્ષિત હશે તો તેની અસર કુટુંબ પર થશે, કુટુંબની અસર સમાજ પર થશે અને તેની સીધી અસર દેશ ઉપર થયેલી જોવા મળે છે। તો એક મહત્ત્વ છે સામાજિક મહત્ત્વ। હવે જોઈએ શૈક્ષણિક મહત્ત્વ, તો મહિલા સશક્તિકરણમાં શિક્ષણ પણ આવશ્યક છે, કારણ કે શિક્ષણથી સ્ત્રીઓ પોતાના મનપસંદ ક્ષેત્રમાં શિક્ષણ લઈ પોતાના ધ્યેય સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરી આત્મવિશ્વાસ કેળવી સ્વાવલંબી બનવા સમર્થ બને છે। એટલે કે શિક્ષણ સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવે તો એ પણ ખૂબ જ અગત્યનું છે કે જો શિક્ષણ આપવામાં આવે તો તેના કારણે તેની સીધી અસર કુટુંબ પર થશે, કુટુંબની સીધી અસર સમાજ પર અને સમાજના કારણે સમગ્ર દેશમાં પણ તેની સીધી અસર થયેલી જોવા મળે છે। એટલે કે એક મહત્ત્વ છે શૈક્ષણિક મહત્ત્વ, જો સ્ત્રીઓ શિક્ષિત હશે તો તેના કારણે દેશનો પણ વિકાસ થવાની શક્યતા રહેલી છે। શિક્ષણમાં સ્ત્રીઓને મળતી વિશેષ સવલતો સ્ત્રી સશક્તિકરણને ગતિશીલ બનાવે છે, જે આપણે જોયું કે સરકાર દ્વારા અનેક પ્રયત્ન કરવામાં આવી રહેલા છે, મફત શિક્ષણ આપવામાં આવે છે સ્ત્રીઓને। તેવી જ રીતે બીજી યોજના છે કે શાળાએ જવા માટે તેમને સાયકલ પણ મફત આપવામાં આવે છે, તો આ એક શૈક્ષણિક મહત્ત્વ છે કે સાયકલ આપવામાં આવે તો જે પરિવહનની મુશ્કેલી હોય છે તો એ દૂર કરવા માટે પણ સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે। સ્ત્રીઓના પરંપરાગત વલણને બદલવા શૈક્ષણિક સશક્તિકરણ એવું માધ્યમ છે જે તેને સાચી દિશા તરફ લઈ જાય છે, એટલે કે સમાજમાં જે સ્ત્રીઓ પ્રત્યેની મનોવલણ અથવા તો પૂર્વગ્રહ હતા જો એ બદલવું હોય તો એમને જો શિક્ષણ પ્રાપ્ત કરવામાં આવે તો આપણે જે મનોવલણ છે પૂર્વગ્રહો છે તો એ બદલી શકીએ છીએ। તો એક ખૂબ જ અગત્યનું મહત્ત્વ છે શૈક્ષણિક મહત્ત્વ। સ્ત્રીઓમાં વ્યવસાયિક કુશળતા વધારવા સશક્તિકરણ આવશ્યક બને છે। ત્યારબાદનું મહત્ત્વ છે આર્થિક મહત્ત્વ, કોઈપણ રાષ્ટ્રમાં વિકાસ માટે આર્થિક સશક્તિકરણ જરૂરી છે। સ્ત્રીઓને મિલકતમાં સમાન હક આપવો, તે માટે જાગૃત કરવી, અર્થોપાર્જન કરતી મહિલાઓની આવક પર તેનો અધિકાર રહે, આર્થિક રીતે સ્વાવલંબી બને એ માટે સશક્તિકરણ આવશ્યક છે। હવે જો સ્ત્રીઓ પોતાની રીતે કોઈ નોકરી કરતી હોય તો એમને આર્થિક સહાયતા મળે તેમના માટે પણ એ સશક્તિકરણ ખૂબ જ મહત્ત્વનું છે। તેવી જ રીતે મિલકતમાં તેમને સમાન હક આપવામાં આવે, એટલે કે પુરુષને જેટલો મિલકતમાં હક હોય તેટલો સ્ત્રીઓને હક આપવામાં આવે, અર્થોપાર્જન કરતી મહિલા છે એટલે કે નોકરી કરતી મહિલા છે તો એમની આવક પર તેમનો અધિકાર રહે, આર્થિક રીતે સ્વાવલંબી બને તે માટે સશક્તિકરણ આવશ્યક છે। આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ગુજરાતની સેવા એટલે કે સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશન, આ તમને એક માર્કમાં પૂછાઈ શકે શોર્ટ ક્વેશ્ચન તરીકે કે સેવાનું ફૂલ ફોર્મ, તો સેવાનું ફૂલ ફોર્મ છે સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશન।
જેવી અનેક સંસ્થાઓ સ્ત્રીઓના આર્થિક સ્વાવલંબન માટે ગર્વનિષ્ઠ પ્રયત્ન કરી રહેલી છે. એટલે કે જે સ્ત્રીઓ છે તો એમને આત્મનિર્ભર બનાવવા માટે એક સેવા કરતી સંસ્થા છે સેવા, જે સ્ત્રીઓને ખેતી કે ખેતી આનુવંશિક ગૃહ ઉદ્યોગ સ્વરોજગારમાં રોકાયેલ છે તેઓને પોતાના કાર્યનું યોગ્ય વળતર મળે અને તેના આર્થિક યોગદાનની ગણતરી થાય તે માટે સશક્તિકરણ આવશ્યક છે. આર્થિક સશક્તિકરણ વધશે તેમ વેતનમાં સમાનતા આવશે, જાતિગત ભેદભાવો નાબૂદ થશે અને મહિલાઓની બચત યોજનામાં વધારો થશે. આમ દીર્ઘકાલીન સંતુલિત આર્થિક વિકાસ માટે સ્ત્રી સશક્તિકરણ આવશ્યક છે. તો જો સ્ત્રી સશક્તિકરણ કરવામાં આવે તો કઈ કઈ બાબતોમાં ફેરફાર થશે? તો આર્થિક સશક્તિકરણનું પ્રમાણ વધશે, વેતનમાં સમાનતા જોવા મળશે. એટલે કે હાલમાં જે નોકરીમાં પુરુષોને વેતન વધારે આપવામાં આવે છે તો એ સ્ત્રીઓ કરતાં વધારે આપવામાં આવે છે, તો એમાં સમાનતા આવશે. જાતિગત જે ભેદભાવો હતા તો એ સમાજમાં પણ દૂર થશે. મહિલાઓની બચત યોજના વધશે. આમ સ્ત્રી સશક્તિકરણ દ્વારા દીર્ઘકાલીન એટલે કે લાંબા ગાળામાં ખૂબ જ સારી અસર જોવા મળે છે. આશા રાખું છું કે તમને આમાં સમજ પડી ગઈ હશે. ત્યારબાદ છે રાજકીય પક્ષ. સશક્તિકરણનો ખ્યાલ રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. ભારતના બંધારણમાં આર્ટિકલ 14, 15 અને 16માં રાજ્ય સ્ત્રી પુરુષ સમાનતાનો અધિકાર, સ્ત્રી પુરુષ લિંગભેદ સામે પ્રતિબંધ અને રોજગારીની તકોમાં સમાનતાનો અધિકાર આપ્યો છે. જે આપણે જાણીએ છીએ કે ભારતીય બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન, તેમાં આર્ટિકલ 14, 15 અને 16માં કોઈપણ ક્ષેત્રમાં, ભારતના કોઈપણ ક્ષેત્ર, રાજ્ય હોય તો રાજ્યમાં કોઈપણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ એટલે કે સ્ત્રી કે પુરુષમાં કોઈપણ જાતનો તફાવત જોવા મળતો નથી અને તેમને સમાન હકો પ્રાપ્ત થાય તે માટેનું એક આર્ટિકલ છે 14, 15 અને 16માં સ્ત્રી પુરુષમાં સમાનતા જોવા મળી છે. આમ છતાં તેનું વાસ્તવિક ચિત્ર જુદું જોવા મળે છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા આરક્ષણની જોગવાઈને લીધે સ્ત્રીઓને રાજકીય સશક્તિકરણની તક આપવામાં આવી છે. ગુજરાતમાં જે છે તો એ પંચાયતી રાજ છે, તો એમાં સ્ત્રીઓને અનામતની જોગવાઈ આપવામાં આવી છે અને તેનું પ્રમાણ છે 50% અનામત આપવામાં આવેલું છે. મત આપવો, ઉમેદવારીની નોંધણી કરવી, વિજેતા બનતા સત્તામાં ભાગીદાર બનવું વગેરે માટે સ્ત્રી સશક્તિકરણ આવશ્યક છે. તો સ્ત્રીઓને સશક્તિકરણ આપવું હોય તો મત આપવો, ઉમેદવારી નોંધાવવી, વિજેતા બનતા સત્તામાં ભાગીદાર બનવું વગેરે સ્ત્રી સશક્તિકરણમાં આવશ્યક છે. આ વિષયની વિસ્તૃત સમજ આપણે પ્રકરણ 8માં જોશું. તદુપરાંત ભારતમાં સ્ત્રીઓ વિશેના વિશેષ કાયદાઓ દ્વારા સ્ત્રીઓનું સશક્તિકરણ કરવાનો પ્રયત્ન થયેલો છે. સ્ત્રીઓમાં આરોગ્ય અને સ્વાસ્થ્ય સંબંધિત સભાનતા કેળવાય તે માટે મહિલા સશક્તિકરણ આવશ્યક છે, જેની આપણે વિસ્તૃત ચર્ચા કરી છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.